ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવી રહ્યાના સંકેત પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રાજકીય પાર્ટીઓએ પ્રચાર માટેની તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતની ચૂંટણીમાં મેદાન મારવા દરેક પક્ષ અનોખા નુસ્ખા અજમાવી રહ્યા છે. રાજકોટમાં ભાજપે સરકારી મિલકતોની દિવાલ પર કમળ અભિયાનનો પ્રારંભ કર્યો છે. દિવાલ પર કમળ દોરવામાં નેતાઓ પણ હાથ અજમાવી રહ્યા છે. ભાજપના કમળ અભિયાનનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે અમે પણ દિવાલ પર ઝાડુ દોરીશું. હું શિવલાલ બારસિયા, પ્રમુખ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર. આજે જે આપનો આ એક સવાલ છે કે સત્તાધારી પાર્ટી રોડ ઉપર જ્યાં જ્યાં મિલકતો સરકારી કે ઓલી મિલકતો હોય ત્યાં એમના ચૂંટણી ચિહ્નો અને બેનરોને એવું લગાડવાનું ચાલુ કર્યું છે. ખરેખર એના માટે જો કોઈ મંજૂરી હોય તો એમને લીધી છે કે કેમ? લીધી હોય તો સારી વાત છે, ના લીધી હોય અને આ જો એક સિસ્ટમ એટલે આ તો રાજકીય પક્ષોની પ્રણાલિકા છે. કોઈ પણ પહેલાં કોઈ પાર્ટી કોઈ પણ પ્રચાર જે રીતે ચાલુ કરે અન્ય પાર્ટીઓ પણ એની રીતે અનુસરણ કરે. મંજૂરી આપી હોય તો અમે પણ મંજૂરી મેળવશું, ના આપી હોય અને જો કાંઈ કામગીરી થતી હોય તો અમારા માટે તો ડીમ્ડ NOC કહેવાય એને, કે ઓટોમેટિક અમારે NOC મળી ગઈ છે. અમે પણ જગ્યાએ જ્યારે જ્યારે અમારી પાર્ટી કે પ્રદેશમાંથી જે રીતે સૂચના મળે એ રીતે અમે પણ પ્રચાર આગળ આજ એ પેટર્ન મુજબ આગળ ચાલુ કરશું. સરકારી મિલકત ઉપર વધારે લાગી રહ્યા છે આવી રીતના, શું કહેશો? જો સરકારી મિલકત ઉપર લાગી રહ્યા હોય તો સરકારી મિલકતના કોઈ માલિક હોય જ છે. માલિક એટલે જે તે ડિપાર્ટમેન્ટના વડા હોય છે, એ ડિપાર્ટમેન્ટના વડાએ એને જોવાનું હોય છે. અમારે લોકોએ સામે પાર્ટીઓએ અમારે કાંઈ એવું જોવાનું હોતું નથી. પણ સરકારી મિલકતમાં કોઈ એક પાર્ટીના ચુનાવ ચિહ્ન લાગે કે કોઈ પણ જાતના સ્લોગન લાગે તો અન્ય પાર્ટી પણ એ દિવાલનો ઉપયોગ કરી શકે, ત્યારે એ લોકોએ કંઈ હરકત સરખું હોવું ન જોઈએ. અને હોય તો એને અમે પણ ગ્રાહ્ય રાખશું નહીં, કારણ કે એક્શન આવે તો તમામ ઉપર આવે, રિએક્શન આવે તો તમામ ઉપર આવે. એટલે અમારે તો એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવાની થતી નથી. અમને પણ એનો બેનિફિટ મળશે એટલે અમે તો અમારી લીટી લાંબી કરવામાં માનીએ. આ લોકો શું કરે છે એનું અમારે શું કરવું જોઈએ, અને સરકારી મિલકત એક્શન લે છે કે નથી લેતા, કરવા દેવા જોઈએ ન કરી દેવા જોઈએ, એ પોતાનો અંગત અંગત સૌનો એક સવાલ ને પ્રશ્ન છે. શું કહેશો એટલે એ લોકોને મંજૂરી મળશે તો તમે હવે ચાલુ કરશો એવું જ ના? નહીં, એને મંજૂરી નથી અને કર્યું છે તો અમારે જ્યારે અમારું કેમ્પેનિંગ ચાલુ થશે તો અમે એ તો જો એ સ્વાભાવિક છે કે આપણે જ્યાં વસતા હોય ને જ્યાં રહેતા હોય ત્યાં ગરમી 90 ડિગ્રી ઓલા 42 ડિગ્રી હોય તો એમને 42 ડિગ્રીનું ટેમ્પરેચર લાગે, મને લાગે છે. 9 ડિગ્રી ઠંડી હોય તો મને 9 ડિગ્રી લાગે, એને લાગે. એટલે જે કાંઈ પરિસ્થિતિ છે દરેક પાર્ટીને